નસવાડી એસબી સોલંકી વિદ્યા મંદિરના પટાંગણમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા આવી. નસવાડી એસબી સોલંકી વિદ્યા મંદિરના પટાંગણમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા આવી પહોંચતા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, રાજ્યસભા સાંસદ નારાયણ રાઠવા, માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ તેમજ કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા. સાથે જંગી મેદનીને સંબોધન કરતા રાજ્યસભા સાંસદ નારાયણ રાઠવાએ જણાવ્યું કે દેશના વડાપ્રધાન ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર ચલાવે છે. તેનો મતલબ, પહેલાં હું રેલ રાજ્યમંત્રી હતો એટલે જાણું છું કે રેલગાડીમાં એક એન્જિન ફેલ થઈ જાય છે એટલે કારખાનામાં લઈ જવા ડબલ એન્જિન લગાવવામાં આવે છે. એટલે એનો મતલબ એ થયો કે ભૂપેન્દ્ર પટેલની સરકારનું એન્જિન બગડી ગયું છે એટલે દિલ્હીવાળી સરકાર નરેન્દ્ર મોદીનું એન્જિન લગાવવામાં આવ્યું છે. ડબલ એન્જિન સરકાર ગરીબોને રોજી આપતી નથી, ખેડૂતો મુશ્કેલીમાં છે. કોંગ્રેસ સરકાર વખતે નોકરી આપી હતી તે પણ કોઈને કોઈ બહાના હેઠળ છીનવી લેવામાં આવે છે. તેમના વક્તવ્યમાંથી જંગી મેદનીમાં હાસ્યનું મોજું ભરી વળ્યું હતું. હવે એ જોવું રહ્યું. સંખેડા 139 વિધાનસભામાં વિજયનો કરશ કોના શિરે આવે છે? અલ્લારખા પઠાણ, જેડેસ ટીવી, છોટાઉદેપુર. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અમારે એટલું જ પૂછવું છે કે 2017ની ચૂંટણી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં લડવામાં આવી હતી. પ્રજાએ બહુમતી એમને આપી વિજયભાઈના નેતૃત્વમાં મંત્રીમંડળ બન્યું હતું. એવું તો શું થયું, એવું તો શું ખોટું કર્યું, શું ભ્રષ્ટાચાર કર્યો કે વિજયભાઈ સહિત આખા મંત્રીમંડળને તમારે અધવચ્ચે ઘર ભેગું કરવું પડ્યું. આખું મંત્રીમંડળ, મુખ્યમંત્રી ઘર ભેગા થયા એ જ બતાવે છે કે આ સરકાર નાકામ સરકાર છે, આ સરકાર નિષ્ફળ સરકાર છે. અને અત્યારે જે ભાવ ને ભૂપાભાઈનું રાજ ચાલે છે, બધા જાણે છે કે ભૂપેન્દ્રભાઈ સીધા છે એમ કહી અને આખી સરકારનો રિમોટ કંટ્રોલ સીઆર પાટીલ ભાવના હાથમાં છે. આ ભાવનો ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ, જેનો ઇતિહાસ 100 કરતાં વધારે ગુનાઓ સાથે ખરડાયેલો હોય એવો વ્યક્તિ જ્યારે રિમોટ કંટ્રોલથી ગુજરાતની સરકાર ચલાવતો હોય તો આ સરકારમાં કોનું ભલું થાય એ આપણે સૌ સારી રીતે જાણી શકીએ છીએ. ત્યારે એવા સંજોગોમાં ગુજરાતની પ્રજા જાણે છે કે કોને મત આપવો, કોની સરકાર લાવી. ચહેરો તો ચૂંટણી પછી પણ નક્કી થતો હોય છે, પણ વિચારધારા પહેલી નક્કી થતી હોય છે. અને એટલા જ માટે આ રિમોટ કંટ્રોલથી ચાલતી સરકારને જાકારો આપીને પ્રજાથી ચાલતી સરકાર કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. વિવિધ કર્મચારીઓના પ્રશ્ન અટવાયેલી હતી અને એ અટવાવાના કારણે આ જે કર્મચારીઓ છે, કર્મચારીના મત ભાજપના પગ તરફથી સરકી જતા હતા અને મિનિમાઇઝ કરવા માટે વિવિધ કર્મચારીઓનો પગાર વધાર્યા છે, તેમ રાજ્યના હોમગાર્ડનો પગાર વધાર્યા છે. સારું છે, ખોટું નથી, એમને પણ આજીવિકા મળશે. અમે એવો નિર્ણયને વધાવ્યા ખરા, પણ આ ચૂંટણીલક્ષી નિર્ણય છે. એમને પૈસા ક્યારે મળશે, કઈ તારીખથી આપવાના છે, કેટલા દિવસે એને પૂર્ણ કરવાના છે, એ વિગત જાણવી જરૂરી છે.